ફરીથી એકવાર તમને કહું છું કે આ નેક્સ્ટ મની પ્લાન પ્રેઝન્ટેશન જે છે એ તમારી જિંદગી કદાચ બદલી શકે છે. જો તમે સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી આ પ્લાન પ્રેઝન્ટેશનને ખુલ્લા દિમાગથી સમજ્યો તો, અને એના પછી એને રિએક્ટ કર્યું કે હા આ સમજી લીધું, હવે આપણે સ્ટાર્ટ કરવું છે અને મહેનત કરવી છે, તો જે મેં ટેસ્ટિમોનીની વાત કરી, ચલો એ વિડીયો ફરીથી જોઈ લઈએ. તમે ખાલી જુઓ કે લોકોની અર્નિંગ એક દિવસમાં કેટલી થઈ છે. રિપીટ આપણે વિડીયો ટેલિકાસ્ટ કરીએ છીએ અને પછી આપણે પ્લાન પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરીશું. नेक्स्ट मनी ज्वाइन करना चाहिए कि नहीं, कंफ्यूज हो ना आप, तो चलिए आपका कंफ्यूजन दूर करते ऐसे लोगों का एक दिन का रेवेन्यू देखते हैं कि जो सोशल मीडिया से मेरे साथ कनेक्ट किए और एक दिन का नेक्स्ट मनी से कितना रेवेन्यू जनरेट करते हैं। 1 लाख प्लस 1 लाख यानी 2 लाख रुपया आज नेक्स्ट मनी से इन्होंने रेवेन्यू जनरेट किया। इन्होंने 3,000 प्लस 3,000 प्लस 20,000, 20,000 46,000 रुपीज़, इन्होंने 20,000 प्लस 20,000 यानी कि 40,000 रुपया रेवेन्यू जनरेट किया। अगेन इन्होंने 20,000 प्लस 20,000 यानी 40,000 रुपया रेवेन्यू जनरेट किया। इन्होंने 5,000 प्लस 5,000 यानी 10,000 रुपया नेक्स्ट मनी से रेवेन्यू जनरेट किया। इन्होंने 2,500 प्लस 2,500 यानी 5,000 रुपया रेवेन्यू जनरेट किया। अगेन 4,000 प्लस 4,000 यानी 8,000 रुपया इन्होंने रेवेन्यू जनरेट किया। इन्होंने 4,000 प्लस 4,000 यानी अगेन 8,000 रुपया इन्होंने एक दिन का रेवेन्यू जनरेट किया। इन्होंने 3,000 प्लस 3,000 यानी 6,000 रुपया रेवेन्यू जनरेट किया। इन्होंने भी 3,000 प्लस 3,000 यानी कि 6,000 रुपया रेवेन्यू जनरेट किया। इन्होंने 2,500 प्लस 2,500 यानी 5,000 रुपया रेवेन्यू जनरेट किया। इन्होंने भी 2,500 प्लस 2,500 यानी 5,000 रुपया रेवेन्यू जनरेट किया। एंड लास्ट 5,000 रुपया रेवेन्यू जनरेट इन्होंने भी किया। आई थिंक अब आपका कंफ्यूजन दूर हो गया होगा। अगर ये सब लोग इतना अच्छा रेवेन्यू जनरेट कर सकते हैं नेक्स्ट मनी से, तो आप भी डेफिनेटली कर सकते हैं। वीडियो जिसके साथ देख रहे हो उसको मैसेज कीजिए, डिटेल्स लीजिए और आज ही नेक्स्ट मनी स्टार्ट कीजिए। मैसेज राइट नाउ। बिजनेस ऑपर्चुनिटी प्रेजेंटेशन ऑफ नेक्स्ट मनी शू छे, डिजिटल इंडिया, स्टार्टअप इंडिया, मेक इन इंडिया, नेक्स्ट मनी शू छे आपणे जाणीए। नेक्स्ट मनी इनोवेटिव वेज ऑफ अर्निंग। नंबर वन डायरेक्ट सेलिंग कंपनी इन सर्विस सेक्टर। सर्विस सेक्टर नी नंबर वन पहली कंपनी सर्विस सेक्टर मां के जे डायरेक्ट डायरेक्ट सेलिंग ना माध्यम थी इंडिया मां आवी, तो यूनिक कॉन्सेप्ट छे, यूनिक मॉड्यूल छे अने तमे अहींया थी અનોખી રીતે પૈસા કમાઈ શકો જે કદાચ તમે પરિકલ્પના પણ નહીં કરી હોય। કંપનીના ફાઉન્ડર વિશે આપણે જાણીએ કે કોણ છે કંપનીના ઓનર, તો મિસ્ટર અભિષેક કુમાર બર્મન, સીએમડી ઓફ નેક્સ્ટ મની। અને ગુડ ન્યૂઝ છે તમારા બધા માટે, બહુ જલ્દી એટલે કે એક અઠવાડિયાની અંદર સર અમદાવાદ આવી રહ્યા છે, સિલેક્ટેડ 15 થી 20 લોકોને મળવા માટે, એમની સાથે પ્લાનિંગ કરવા માટે, એમને ગાઈડન્સ આપવા માટે। આજથી 5 વર્ષ પહેલા જ્યારે મેં નેક્સ્ટ મની સ્ટાર્ટ કર્યું હતું, તો પહેલી મીટિંગ અમે જૂન 2019માં અમદાવાદમાં કરી હતી, ત્યારે સરને મળ્યો તો સર જોડે ઘણું બધું જાણવા સમજવા મળ્યું હતું અને મારો નેક્સ્ટ મનીનો ટ્રસ્ટ મજબૂત થયો હતો। તમારી પાસે ચાન્સ છે, જો એ મીટિંગનો હિસ્સો બનવો હોય તો તમે ડેફિનેટલી આકાશભાઈને કહેજો, તો જ્યારે પણ સર આવશે તમને અપડેટ કરી દેશે। આઈટી કંપની પુણે મહારાષ્ટ્રથી 11 ડિસેમ્બર 2023ના રોજ શરૂ થઈ છે, એટલે કે 10 વર્ષ આપણે 11 ડિસેમ્બર 2023 ના રોજ કમ્પ્લીટ કર્યા। આઈટી ફિલ્ડમાં કંપની શરૂ થઈ પુણેથી અને અચાનક સરને નોટબંધી પછી વિચાર આવ્યો કે કેમ ઇન્ડિયા ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી રહ્યું છે, તો આપણે કંઈક કોન્ટ્રીબ્યુટ ના કરીએ દેશને, આપણે પણ ડિજિટલી સપોર્ટ કરીએ। તો એ ઉદ્દેશ્ય સાથે નેક્સ્ટ મની એપ્લિકેશનને 1 જાન્યુઆરી 2017ના રોજ લોન્ચ કરવામાં આવી, એટલે કે 7 વર્ષથી આપણી એપ્લિકેશન ચાલે છે। કાલે 1 જાન્યુઆરી હતી, એટલે 1 જાન્યુઆરી 2024, એટલે 7 વર્ષ કમ્પ્લીટ થયા કાલે એપ્લિકેશનને। ચેન્જ વિથ ટાઈમ ઇઝ મસ્ટ, સમય સાથે બદલાવ જરૂરી છે। તમે જોયું હશે કે જે લોકો સમય સાથે બદલ્યા છે એ લોકો ટોપ પર ગયા છે, અને જેણે જેણે સમય સાથે બદલાવ એક્સેપ્ટ નથી કર્યો એ લોકોની પડતી આવી છે। તો તમે સમજો કે નોકિયા બહુ મોટું નામ હતું જ્યારે આપણે નાના હતા, ત્યારે સૌથી મોટું નામ કોઈ કહેવાય મોબાઈલમાં તો નોકિયા હતું, પણ આજે નોકિયા માર્કેટમાં છે જ નહીં। આજે તમારામાંથી કોઈ સિંગલ પર્સન પાસે નોકિયાનો મોબાઈલ નહીં હોય, કેમ? કારણ કે એને સમયને અનુરૂપ બદલાવ ના કર્યો। જો એણે બદલાવ એક્સેપ્ટ કર્યો હોત, એને એન્ડ્રોઈડ લોન્ચ કર્યું હોત, તો એ કદાચ આજે કિંગ હોત, પણ એને એન્ડ્રોઈડને એક્સેપ્ટ ના કર્યું, એ વિન્ડોઝ ઉપર જ ડિપેન્ડ રહ્યું, અને જેવું એન્ડ્રોઈડ લોન્ચ થયું નોકિયા તહસ નહસ થઈ ગયું, પડતી આવી અને આજે માર્કેટથી ગાયબ થઈ ગયું। એ જ રીતે આમ તમે સ્ટાર્ટઅપ જોઈ શકો છો, એમેઝોન, ફ્લિપકાર્ટ, ઓયો,
ओला, गो आईबीबो, पेटीएम, जोमेटो, स्विगी, उबेर, आ बधा स्टार्टअप नवा छे, आजना डिजिटलाइजेशन ना जमानाना छे, 21st सेंचुरी ना छे, અને તમને ને મને ડેઈલી જરૂર પડે એવા સ્ટાર્ટઅપ છે. એમેઝોન શોપિંગ કરવા માટે, ફ્લિપકાર્ટ શોપિંગ કરવા માટે, ઓયો હોટેલ બુકિંગ માટે, ઓલા ઉબેર કેબ માટે, ઝોમેટો સ્વિગી ફૂડ માટે, ગો આઈબીબો પેટીએમ ફ્લાઇટ બુકિંગ બસ બુકિંગ માટે, તો આ બધી એપ્લિકેશન આપણે યુઝ કરી રહ્યા છીએ. હવે આ એપ્લિકેશનથી આપણને ઇઝી તો થઈ ગયું કે આપણે ઇઝીલી ઘરે બેઠા બધી સર્વિસીસ કરી શકીએ છીએ, પણ કોઈ બચત નથી થતી ના કોઈ અર્નિંગ થાય છે. પણ હા, આ બધી આપણી લાઈફને ઇઝી કરવામાં ડેફિનેટલી હેલ્પફુલ થઈ રહી છે. તો સેલ્યુટ છે આ દરેક એપ્લિકેશનને કે આ બધી એપ્લિકેશન આપણી લાઈફમાં આવી અને આપણી જે રૂટીન લાઈફ છે એને બહુ સ્મૂથ કરી દીધી, બહુ ઇઝી કરી દીધી. કારણ કે નહીં તો તમે વિચારો કે તમારે બસ કે ફ્લાઇટ બુકિંગ કરાવી હોય તો તમારે સ્પેશિયલ ત્યાં જવું પડે, જવાવાનો ટાઈમ, એ પછી બીજી બધી મગજમારી, એટલે 2, 3, 4 કલાક તમારા વેસ્ટ થઈ જાય. એની જગ્યાએ તમે ઘરે બેઠા એક ક્લિકમાં તમારી સર્વિસીસ વાપરી શકો છો. તો આ ડિજિટલાઇઝેશનનો બેસ્ટ એક્ઝામ્પલ છે. તમે ક્યાંય રેસ્ટોરન્ટમાં જાઓ તો જવા આવવાનો અડધો અડધો કલાક થાય, 1 કલાક ત્યાં વેઇટિંગમાં બેસવાનું, પછી ત્યાં ઓર્ડર આવે એટલે 2 થી અઢી કલાક તમારે રેસ્ટોરન્ટમાં જમવાના થાય. એની જગ્યાએ જો તમે સ્વીગી ઝોમેટોથી ઓર્ડર કરો તો તમને 2.5 થી પોણો કલાકમાં ઘરે એ જ ફૂડ મળી જાય, અને તમારા ટાઈમની બચત સાથે કે એ જ ટાઈમ જે જવા આવવાનો તમારો વેસ્ટ થાય, 1 કલાકમાં 1.5 કલાકમાં તમે પ્રોડક્ટિવ કામ કરી શકો. તો તમે સમજો કે સમય સાથે જો આપણે બદલ્યા તો આપણે લાઈફને સ્મૂથ કરી દીધી. આ જ સેમ ડિજિટલાઇઝેશનની એક મતલબ બાગડોળ ઉપાડી આપણા સીએમડી અભિષેક કુમાર બર્મન સરે અને નેક્સ્ટ મનીની શરૂઆત કરી આ જ વિઝન અને મિશન સાથે ડિજિટલાઇઝેશનનું. consumerhelpline.government.in આ ડાયરેક્ટ સેલિંગની એક ગાઈડલાઈન છે, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી, જેમાં આજની તારીખમાં 457 લિસ્ટેડ કંપની છે. 457માંથી 456 કંપની પ્રોડક્ટ બેઝ છે, જે મેઇનલી હેલ્થ એન્ડ કેર પ્રોડક્ટ્સમાં ડીલ કરે છે. જ્યારે એકલોતી કંપની છે નેક્સ્ટ મની, જે સર્વિસ સેક્ટરમાં ડાયરેક્ટ સેલિંગમાં આગળ વધી રહી છે. અને તમે સ્ક્રીન પર જોઈ શકો છો, સિરિયલ નંબર 274, 274વા નંબર પર નેક્સ્ટ જેનના નામથી આપણી કંપની લિસ્ટેડ છે. એટલે ગવર્મેન્ટ ઓથોરાઇઝ કંપની આપણે કહી શકાય કે ગવર્મેન્ટે એને એની લિસ્ટમાં સામેલ કરી. તો વન એન્ડ ઓનલી આપણે સર્વિસ સેક્ટરના બેતાજ બાદશાહ કહી શકીએ કે પહેલી કંપની ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગને ઇન્ટ્રોડ્યુસ કરનારી કંપની આપણે છીએ. પેન કાર્ડ, જીએસટી રજિસ્ટ્રેશન, ઇન્કોર્પોરેશન, દરેક જે વસ્તુ છે, દરેક સર્ટિફિકેટ છે આપણને ઓલરેડી મળેલા છે. બેંકોક એવોર્ડ કંપનીને બેસ્ટ ઇમર્જિંગ કંપની ઓફ ધ યર એવોર્ડ બેંકોક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આપણા સીએમડી સરને. દુબઈમાં વર્લ્ડ લીડરશિપ ઓફ ફેડરેશન દ્વારા તમે જોઈ શકો છો કે આપણે બેસ્ટ સ્ટાર્ટઅપ ઓફ ધ યર 2017નો એવોર્ડ વિન કર્યો હતો. રાજીવ ગાંધી શિરોમણી એવોર્ડ આપણને મળેલો છે. બેસ્ટ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર એવોર્ડ 2019માં મળેલો છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એવોર્ડ 2022માં મળેલો છે. તમે જોઈ શકો છો મહારાષ્ટ્રના ગવર્નરના હતો આપણા સીએમડી સરને એવોર્ડ મળતા, અને બહુ બધા એવોર્ડ. હમણાં રિસેન્ટલી તમે એક એવોર્ડ જોયો કે જેમાં સરને અગેન એવોર્ડ મળ્યો, જેમાં યુવરાજ સિંહ, મિતાલી રાજ જેવા સેલિબ્રિટીઝને એવોર્ડ મળ્યો. તો એ જ સ્ટેજ ઉપર અભિષેક સરને એવોર્ડ મળ્યો. હવે મુદ્દાની વાત કરીએ, બેકગ્રાઉન્ડ જાણી લીધું, કંપનીનું વિઝન મિશન જાણી લીધું, કંપનીના ઓનર વિશે જાણી લીધું, બધું જ જાણી લીધું. પણ કરવાનું શું મારા ભાઈ? તમને એમ થતું હશે કે યાર કરવાનું શું એ બોલો, અમને તો પૈસા કઈ રીતે મળે, પૈસા કઈ રીતે કમાઈએ એ બતાવો. તો નેક્સ્ટ મની પહેલી વસ્તુ તો છે શું? તો ઈ વોલેટ પ્લસ ઈ કોમર્સ પ્લસ અર્નિંગ ઓપોર્ચ્યુનિટી, આ ત્રણેયનું ડેડલી કોમ્બિનેશન એટલે નેક્સ્ટ મની. બીજી બધી એપ્લિકેશન જેમ કે પેટીએમ, મોબીક્વિક, ફ્રીચાર્જ, ઓક્સિજન વોલેટ, બહુ બધી એપ્લિકેશન તમે આજની તારીખમાં યુઝ કરતા હશો. એ દરેક એપ્લિકેશનમાં જ્યારે તમે નવા હતા ને ત્યારે 2-4 વાર કેશબેક તમને મળ્યું હશે. પણ આજની તારીખમાં શું તમને કોઈ કેશબેક મળે છે ખરા? આજની તારીખમાં તમને કોઈ જ કેશબેક નથી મળતું. ત્યાં સ્ટાર્ટિંગમાં જે કેશબેક મળ્યું ને એ કન્ડિશનલ હતું. તમને કીધું કે 10% કેશબેક મળશે, પણ બાજુમાં લખ્યું હતું અપ ટુ 10 રૂપિયા, અપ ટુ 20 રૂપિયા, એટલે એનાથી વધારે નહીં મળે.
એટલે ત્યાં તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હતી કે એટલું કરશો તો મળશે, એટલું કરશો તો મળશે, એનાથી વધારે નહીં મળે, એટલાથી ઓછું કરશો તો નહીં મળે. જ્યારે નેક્સ્ટ મની તમને કહે છે કે તમને લાઈફ ટાઈમ ગેરંટેડ કેશબેક મળશે, જે સર્વિસમાં જેટલું કીધું છે એટલું મળશે, વારંવાર મળશે, લગાતાર મળશે, જે સર્વિસમાં જેટલા પર્સન્ટેજ કીધા છે એટલા તમને મળશે. બીજી બાજુ શું છે કે તમને ખાલી કસ્ટમર બનાવી રાખે, જ્યારે નેક્સ્ટ મની આપણને બિઝનેસ પાર્ટનર બનાવે છે. હવે કેશબેક ની જે વાત કરી, નેક્સ્ટ મનીએ તમને કીધું કે રિચાર્જમાં તમને 2% ફાયદો થશે, 1% રિવોર્ડ પોઈન્ટ વપરાશે, 1% કેશબેક મળશે. એટલે તમને દરેક રિચાર્જ ઉપર કોઈ પણ એમાઉન્ટ નું કરો, 10 રૂપિયાનું કરો, 100નું કરો, 1000નું કરો, 1 લાખનું કરો, 2% લેખે તમને ફાયદો થશે. 100નું કર્યું તો 2 રૂપિયા બચી ગયા, 1000નું કર્યું તો 20 રૂપિયા બચી ગયા, 1 લાખનું કર્યું તો 2000 રૂપિયા બચી ગયા. એ જ રીતે તમને ઇન્સ્યોરન્સમાં કીધું કે વ્હીકલ ઇન્સ્યોરન્સમાં 10% ફાયદો થશે, તો તમને 10% ફાયદો થશે, 10% કેશબેક મળી જશે. એવી રીતે હેલ્થ ટર્મ ઇન્સ્યોરન્સમાં 15 થી 20% કીધું છે, તો 15 થી 20% નો તમને ફાયદો થશે. એવી જ રીતે ફ્લાઇટ બુકિંગ, બસ બુકિંગમાં તમને કીધું છે 3%, તો એ ફાયદો થશે. ફ્લિપકાર્ટ મિન્ત્રાથી કીધું છે 0.5 થી 2%, તો એ ફાયદો થશે. એમ અનેક સર્વિસીસમાં અલગ અલગ ફાયદા છે. એક અહીંયા વાત તમને એ કરીશ કે આ એપ્લિકેશન અત્યારે ડેવલપિંગ એપ્લિકેશન છે. ઇન્ડિયા જે છે ને એ ડેવલપિંગ કન્ટ્રી છે, ડેવલપ્ડ નથી. યુએસ ડેવલપ્ડ કન્ટ્રી છે, પણ ઇન્ડિયા ડેવલપિંગ કન્ટ્રી છે. એટલે તમે એવું વિચારો ને કે યુએસ જેવું ઇન્ડિયા મોડલ થાય, કે યુએસ જેવું જ ઇન્ડિયા આજે હોય, તો પોસિબલ નથી. કારણ કે યુએસ ડેવલપિંગ કન્ટ્રી હતું ત્યારે કદાચ એ પણ આ જ કન્ડિશનમાં કે આ સ્ટેજ પર હતું, પણ આજે ઇન્ડિયા ડેવલપિંગ કન્ટ્રી છે. એટલે ઘણું બધું ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે, ઘણું બધું ડે બાય ડે ગ્રો કરી રહ્યું છે. તો ડેવલપ કન્ટ્રી થશે, આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસ, 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ પછી ઇન્ડિયા ડેવલપ કન્ટ્રી થશે. પણ જો ડેવલપ કન્ટ્રી થઈ ગયું બરાબર, પછી તમને ખબર છે કે આમ ઇન્ડિયાનું વાહ વાહી લૂંટાતી હશે, નામ હશે ચારે બાજુ વાહ વાહ. પણ તમે સમજો કે જે સ્ટ્રગલ કે સંઘર્ષના ટાઈમમાં જે લોકોએ ઇન્ડિયાને ડેવલપિંગ થી ડેવલપ સુધી લઈ ગયા ને, એ લોકોના નામ સૌથી ઉપર રહેશે. એ લોકોના આપણે ગુણગાન ગાશું, એ લોકોની વાહ વાહી લૂંટશું કે વાહ, આ વ્યક્તિ ઇન્ડિયાને ડેવલપિંગ કન્ટ્રીમાંથી ડેવલપ કરવામાં ઘણો યોગ ફાળો, મતલબ સી ફાળો આપ્યો, યોગદાન આપ્યું. તો તમે સમજો કે સેમ આજે નેક્સ્ટ મની જે છે એ ડેવલપિંગ એપ્લિકેશન છે, મતલબ અત્યારે ડેવલપ થઈ રહી છે, હજી પરફેક્ટ નથી, હજી 2 વર્ષ લાગશે નેક્સ્ટ મની ને એકદમ ડેવલપ થતા. તો આજે તમે બીજી એપ્લિકેશન કમ્પેર કરશો ને કે યાર પેટીએમ, ફોન પે, ગૂગલ પે, તો તમે હતાશ થશો. પણ હા, નેક્સ્ટ મની ડેવલપિંગ એપ્લિકેશન છે, પણ તોય તમને કમાવાની તક આપે છે. તમે જે સ્ટાર્ટિંગમાં જોયું કે કોઈ 5,000, કોઈ 10,000, 20,000, 50,000, 1 લાખ, 2 લાખ, 5 લાખ, 7 લાખ, 10 લાખ રૂપિયા મહિને કમાય છે, તો એ જસ્ટ બીકોઝ ઓફ નેક્સ્ટ મની. બીજી એપ્લિકેશનમાં તમે ક્યારેય સાંભળ્યું કે કોઈ વ્યક્તિએ ભલે ગમે તેટલી સારી હોય, ગમે તેટલી ડેવલપ એપ્લિકેશન હોય, પણ ક્યારેય તમે સાંભળ્યું કે ત્યાંથી કોઈ એટલી ઇન્કમ કરી નહીં? તો ત્યાં ખાલી કસ્ટમર બનશો, અહીંયા બિઝનેસ પાર્ટનર બનશો, અહીંયા તમને માલિકી મળશે, પણ તમારે માલિક જેવું બિહેવિયર કરવું પડશે, રાખવું પડશે. ક્યારેક કોઈ મેન્ટેનન્સ ચાલી રહ્યું છે, સર્વરમાં અપડેટ ચાલી રહ્યું છે, મેન્ટેનન્સ ચાલી રહ્યું છે, તો 1-2 દિવસ તમને સર્વિસીસમાં કોઈ મતલબ પ્રોબ્લેમ આવે કે સર્વિસ મતલબ ડાઉન છે કે મેન્ટેનન્સમાં છે, તો તમારે કોઓપરેટ કરવું પડશે. જો આ માઇન્ડસેટ સાથે પૈસા કમાવા માટે, બિઝનેસ કરવા માટે અને નેક્સ્ટ મનીને યોગદાન આપવા માટે આવો છો, તો મોસ્ટ વેલકમ. આજે તમે મને કેમ ઓળખો છો? કારણ કે હું નેક્સ્ટ મનીને જ્યારે કોઈ નહોતું ઓળખતું ને, ત્યારે નેક્સ્ટ મની સાથે કનેક્ટ થયો 2019માં. મેં એવું વિચાર્યું હતું કે 2025માં નેક્સ્ટ મની સારી થઈ જશે, ડેવલપ થઈ જશે, પછી હું કનેક્ટ કરીશ, તો કદાચ આજે હું સર્વાઈવ ના કરી શકતો, આજે હું 10-12-15 હજારની નોકરી કરતો, આજે હું અહીંયા સુધી ના પહોંચતો, આજે હું મહિને 5-6-7 લાખ રૂપિયા ના કમાતો. તો આઈ હોપ કે તમને ક્લિયર થયું હશે કે સંઘર્ષના ટાઈમમાં તમારો સાથ જો કંપનીને મળશે, તો કંપની પણ તમને સાથ આપશે. તો હવે કઈ રીતે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો અને કઈ રીતે આગળ વધવાનું એ જાણીએ. નેક્સ્ટ મની માસ્ટર એપ્લિકેશન છે, જેની અંદર તમે ઇન્સ્યોરન્સ, મિન્ત્રા, ફ્લિપકાર્ટ જેવા બ્રાન્ડ્સ પણ જોઈ શકો છો. હવે નેક્સ્ટ મનીની યુએસપી શું, યુનિક સેલિંગ પોઈન્ટ શું? તો ફર્સ્ટ ડાયરેક્ટ સેલિંગ કંપની છે સર્વિસ સેક્ટરમાં, જે ઇન્ડિયામાં ઇન્ટ્રોડ્યુસ થઈ પહેલી કંપની.
जीरो इन्वेस्टमेंट जीरो लायबिलिटी, कोई इन्वेस्टमेंट नहीं कोई लायबिलिटी नहीं, या कोई तमारी इन्वेस्टमेंट नहीं करवानो, તમે જે કરો છો એ સબસ્ક્રિપ્શન લો છો, જિંદગીમાં એક જ વાર લો છો, જે બીજી બધી એપ્લિકેશનમાં એ સબસ્ક્રિપ્શન એટલે ઇન્વેસ્ટમેન્ટ ના કહેવાય, આને સબસ્ક્રિપ્શન છે. યુનિક બિઝનેસ મોડલ મલ્ટીપલ સોર્સ ઓફ ઇન્કમ સાથે, એટલે યુનિક છે આપણું બિઝનેસ મોડલ, કે લોકો રિચાર્જ કરે ને આપણને પૈસા આવે, લોકો ઇન્સ્યોરન્સ કરે આપણને પૈસા આવે, લોકો બસ બુકિંગ કરે આપણને પૈસા આવે, ઇન્સ્ટન્ટ પે આઉટ ફેસિલિટી, કામ કર્યું પૈસા આવે, જેવું કોઈને રેફર કર્યું બીજી સેકન્ડે પૈસા આવે, ડિજિટલ સર્વિસ છે આપણી પસંદગીની, કે આપણે રિચાર્જ છે બસ બુકિંગ છે એ બધું જરૂર હોય જ છે ને આપણી પસંદગીની સર્વિસ છે, તો એ બધી સર્વિસીસ આમાં છે. વેરી ઇઝી ટુ રેકમેન્ડ, ડેલી યુઝ સર્વિસ છે, બહુ ઇઝી છે. રિચાર્જનું કોઈને રેકમેન્ડ કરવું બહુ સિમ્પલ છે, લોકો સામેથી જ રિચાર્જ કરશે, આપણે કોઈને રેકમેન્ડ નહીં કરવું પડે, ખાલી એપ્લિકેશન શેર કરવી પડશે. ઇઝી ટીમ મેનેજમેન્ટ ફ્રોમ યોર મોબાઈલ, તમારા મોબાઈલથી ટીમ મેનેજ કરવી બહુ સરળ છે, જે તમે અત્યારે ઝૂમ મીટિંગના માધ્યમથી કરી રહ્યા છો. ઓનલાઈન મીટિંગ ટ્રેનિંગ ઓન મોબાઈલ, એટલે ઘરે બેઠા ઓનલાઈન મીટિંગથી તમે શીખી પણ શકશો અને પૈસા પણ કમાઈ શકશો. રોજ 1-2 કલાક આવી રીતે તમે શીખ્યા અને એને ઇમ્પ્લિમેન્ટ કર્યું, સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો, તો પૈસા એ કમાશો. બિઝનેસ નોમિનેશન ફેસિલિટી, ભગવાન ના કરે કાલ ઉઠીને આપણને કંઈ થઈ જાય, તો બિઝનેસ નોમિનેશન ફેસિલિટી છે, આપણો બિઝનેસ આપણું આઈડી આપણા નોમિનીને શિફ્ટ કરવામાં આવશે, અને એને પણ જો અહીંયાથી તમારી ઇન્કમ આવતી હશે તો એને મળશે. પ્રાઇમ મેમ્બરશીપ એટલે શું? તમને થતું હશે કે યાર પ્રાઇમ મેમ્બરશીપ આ શું? તમને ખબર છે એમેઝોન પ્રાઇમ ગયા વર્ષ સુધી 999 એક વર્ષ માટે હતું, પણ છેલ્લા 4-6 મહિનાથી 1499 એક વર્ષના લે છે. પેટીએમ 750 એક વર્ષ હતું, અત્યારે કેટલા લે છે ખબર નથી. યુટ્યુબ પ્રીમિયમ 129 એક મહિનાનું પહેલા હતું, અત્યારે 139 રૂપિયા લે છે. આ પહેલાની પ્રાઇસ એટલે અમે બતાવવા રાખી છે કે તમને ખબર પડે કે ત્યાંના પ્રાઇમ સબસ્ક્રિપ્શન વધતા જાય છે. હોટસ્ટાર, સ્વિગી, ફ્લિપકાર્ટ પ્લસ, ઉબેર, દરેક એપ્લિકેશનનું કંઈક નું કંઈક સબસ્ક્રિપ્શન હોય છે. પણ ત્યાં સ્ટાર્ટિંગમાં 2-4 વાર કેશબેક તમને જે મળે છે, બરાબર, એ જે આપણે કીધું એ તો ખરું જ, બરાબર, બીજી એપ્લિકેશનમાં. પણ જે આ સબસ્ક્રિપ્શનની વાત છે, આ સબસ્ક્રિપ્શનમાં તમને શું મળશે? ફાસ્ટ ડિલિવરી, ફ્રી ડિલિવરી, 24 કલાક પહેલા સેલ, કે પ્રાઇમ મ્યુઝિક, યુટ્યુબ પ્રીમિયમમાં શું મળશે? એડ ફ્રી વિડીયો, તમે પોપઅપમાં નોટિફિકેશનમાં વિડીયો જોઈ શકો, એ બસ તમે કોઈને શેર કરશો તો પૈસા મળશે. હું મારા ફ્રેન્ડને કહું મેં યુટ્યુબનું પ્રીમિયમ લીધું, મેં એમેઝોનનું પ્રાઇમ લીધું, હું કોઈને રેકમેન્ડ કરીશ તો મને 1 રૂપિયો મળશે? ના. તો તમે સમજો કે ત્યાં દર મહિને દર વર્ષે રિન્યુ કરાવવાનો, અને અર્નિંગ કોઈ નહીં, ખાલી ખર્ચા. જ્યારે નેક્સ્ટ મની આપણી ભારતીય એપ્લિકેશન તમને કહી છે કે લાઈફમાં ખાલી એક જ વાર સબસ્ક્રિપ્શન લો. કેટલી વાર? એક જ વાર જીવનમાં, એક જ વાર તમારે 1550, 1500 પ્લસ 270 જીએસટી, એટલે 1770 રૂપિયાથી સબસ્ક્રિપ્શન લેવાનું છે. એની સામે તમને 1550 રિવોર્ડ પોઈન્ટ મળશે ઇન્સ્ટન્ટ. એક રિવોર્ડ પોઈન્ટની વેલ્યુ 1 રૂપિયા બરાબર છે, એટલે 1550 રૂપિયા વર્થની તમને પોઈન્ટ મળી ગયા, જે તમે થોડા થોડા કરીને વાપરી શકશો. એક સાથે નહીં વપરાય, બેંકમાં વિડ્રોલ નહીં થાય, આ પોઈન્ટ છે, પોઈન્ટની જેમ વપરાશે, કોઈ સર્વિસમાં 1% ક્યાંય 2%, એવી રીતે થોડા થોડા કરી. બીજું કે તમને લાઈફ ટાઈમ ગેરંટેડ કેશબેક, એટલે આખી જિંદગીનું તમને અહીંયાથી કેશબેક મળશે, આજીવન તમને ફાયદો થશે, આજીવન તમે રિચાર્જ, શોપિંગ, ઇન્સ્યોરન્સ, બસ બુકિંગ કરશો તો બચત થશે. અને ત્રીજું કે તમને બિઝનેસ પાર્ટનર બનાયા, અર્નિંગ ઓપોર્ચ્યુનિટી મળી, આ બિઝનેસ તમારો થઈ ગયો, તમારી એક રેફર લિંક, રેફર કોડ જનરેટ થઈ ગયો, એ આજીવન તમે કોઈ પણને શેર કરશો, એ વ્યક્તિ સબસ્ક્રિપ્શન લેશે, તમને પૈસા મળશે. કઈ રીતે એ આપણે આગળ જાણીએ. હવે જો અહીંયા તમે ઓપ્શન ફોર પ્રાઇમ સબસ્ક્રિપ્શન, જે સબસ્ક્રિપ્શન લેવાનું છે, એનું પહેલો સ્ટેપ છે સાઇન અપ કરવાનું, બીજું 1770 થી સબસ્ક્રિપ્શન લઈને આઈડી અપગ્રેડ કરવાનું અને લોકોને રેફર કરવાનું. તમારે જાતે સાઇન અપ ની પ્રોસેસ નથી કરવાની, જેમણે પણ તમને ઇન્વાઇટ કર્યા એમને કોલ કરો, મેસેજ કરો, વાત કરો, અને એમના થ્રુ પ્રોસેસ જાણીને પ્રોસેસ કરો, જાતે ના કરતા, રેફર કોડ વગર નહીં થાય. ખોટો રેફર કોડ નાખશો તો અમારી ટીમના કોઈ બેનિફિટ, ઓફર નો ફાયદો નહીં થાય. ઘણી બધી ઓફર અમારી હર મહિને ચાલતી હોય છે, દરેક મહિને, તો એનો તમને તો ફાયદો થશે. તો આ 1500 પ્લસ 18% જીએસટી, 270, એટલે 1770 એક જ વાર લાઈફમાં આપવાના છે. હવે અહીંયા મલ્ટીપલ વેઝ ઓફ અર્નિંગ છે, ઘણી બધી રીતે નેક્સ્ટ મની થી તમે પૈસા કમાઈ શકો છો, અઢળક રીતે.
પણ તમને જો હું બધી ઇન્કમ અત્યારે સમજાવવા દઈશ ને તો તમે કન્ફ્યુઝ થઈ જશો, તમને ખબર એ નહીં પડે. એટલે આપણે સિલેક્ટેડ ઇન્કમ આજે શેર કરીશું. સેવિંગ ઇઝ અર્નિંગ, એટલે તમે જે બચત કરશો, જે એપ્લિકેશનથી ફાયદા થશે, એ તમારી એક રીતે અર્નિંગ જ કહેવાય, કે તમે એમાં ઘણું બધું બચત કરી લેશો. તો એ અલગ અલગ રીતે તમે થશે. બિલ સર્વિસ છે એ ગવર્નમેન્ટ સર્વિસ છે, એટલે નેક્સ્ટ મનીમાં તમને બિલમાં કોઈ ફાયદો નથી થવાનો, તમને કોઈ અહીંયા ફાયદો નથી, તમને અહીંયા કોઈ ઇન્કમ નથી. એટલે બિલ તમે જ્યાંથી ભરો છો ત્યાંથી ભરતા રહો, નેક્સ્ટ મની થી બિલ ભરવાની કોઈ આવશ્યકતા નથી, કોઈ રૂપિયાનો ફાયદો નથી થવાનો. એટલે બિલ માટે નેક્સ્ટ મની નો ઉપયોગ કોઈએ ના કરવો. રિચાર્જ, બસ બુકિંગ, એ બધી સર્વિસીસ છે, ઇન્સ્યોરન્સ, ફ્લિપકાર્ટ, મિન્ત્રાથી શોપિંગ, એના માટે કરો. બિલ તમારું જ્યાંથી ભરો છો ત્યાંથી ભર એઝ ઇટ ઇઝ ભરો. હવે સર્વિસીસમાં કેશબેક, એટલે જો તમે કોઈને શેર કર્યું તો એનાથી તમને કેશબેક ઇન્કમ આવે, બરાબર, કે કોઈ રિચાર્જ કરે અને તમને પૈસા મળે. તો એ રીપરચેસ ઇન્કમ એટલે શું? માની લો તમે ટીમ બનાવી, તમે એક વ્યક્તિને રેફર કર્યો, એને બીજાને કર્યો, ત્રીજાને એને કર્યો, ચોથાને કર્યો, એમ એના નીચે નીચે 10 લેવલ સુધી, એકના નીચે બીજો, બીજા નીચે ત્રીજો, ત્રીજા નીચે ચોથો, એ રીતે અહીંયા તમે ફોર એક્ઝામ્પલ ટીમ બની, બરાબર, અને એ લોકોએ સર્વિસ વાપરી. તો એ વ્યક્તિ જે સર્વિસ વાપરશે, ધારો કે તમારા પાંચમા લેવલે કોઈ રિચાર્જ કર્યું, તો એને જેટલું કેશબેક મળ્યું, ધારો કે એને 10 રૂપિયા કેશબેક મળ્યું, તો એને તો 10 મળશે જ, પણ એનું 25% ઉપરના 10 લેવલમાં સરખે ભાગે વપરાશે. એ કઈ રીતે અને શું બેનિફિટ, એ હું આગળ બતાવું તમને. પણ એના પહેલા માની લો કે તમે સારી મહેનત કરી, કેમ નેક્સ્ટ મની એ પૂછતા હતા ને, તો હું એનો જવાબ આપું છું. હજી રેફરલ ઇન્કમ ને મેન ઇન્કમ તો આગળ છે, પણ આ એક સિમ્પલ ઇન્કમ, કે વગર તમારે કોઈને ફોન કરે, તમને રાત્રે સૂતા હશો ને ત્યારે પૈસા આવશે, ટીપે ટીપે સરોવર ભરાવા વાળી ઇન્કમ, તો એ રીપરચેસ ઇન્કમ. ટીમ સાઇઝ માની લો, તમે 1 લાખ લોકોની ટીમ બનાવી દીધી 2-3 વર્ષમાં કામ કરીને, અને એક વ્યક્તિ મોબાઈલ રિચાર્જ કેવી સર્વિસ છે, કે દરેક વ્યક્તિ કરવાનું, આખી જિંદગી કરવાનું. તો માની લો કે એક વ્યક્તિએ 200 રૂપિયાનું મોબાઈલ રિચાર્જ કર્યું. હવે 200 રૂપિયાનું એણે મોબાઈલ રિચાર્જ કર્યું, બરાબર, તો એને મતલબ જે એક ઘરમાં માની લો કે 2 વ્યક્તિ છે, તો ટોટલ 400 રૂપિયાનું એને રિચાર્જ કર્યું, બરાબર. તો 1% કેશબેક, 1% કેશબેક 400 નો એટલે 4 રૂપિયા થયા. તમારા ઘરમાં માની લો કે 2 મોબાઈલ તો હશે ને, 2 લોકો રિચાર્જ કરશે મહિનાનું, બરાબર, 200 200, તો 400 રૂપિયા તમે રિચાર્જ કર્યું, એનું 1% કેશબેક એટલે 4 રૂપિયા મળ્યું, અને 4 રૂપિયા રિવોર્ડ પોઈન્ટ માંથી કપાશે, એટલે 8 રૂપિયાનો ફાયદો થયો, પણ જે કેશબેક મળ્યું એ 4 રૂપિયા મળ્યું. હવે 1 લાખ લોકો તમારી નીચે આવા છે, અને 1 લાખ લોકો હર મહિને ખાલી 400 રૂપિયાનું રિચાર્જ કરે, તો 1 લાખ × 4, ટોટલ 4 લાખ રૂપિયા ટીમ કેશબેક થાય. ટીમ કેશબેક જે આવે એનું 25% ઉપરના લોકોમાં વેચાય, એટલે 25% થાય 1 લાખ રૂપિયા. એ 4 લાખનું 25, એ 4 લાખ, એ બધાને એક એક 1 લાખ લોકોને 4 4 રૂપિયા તો મળ્યા, પણ એ જે 4 લાખ મળ્યા એનું 25%, એટલે 1 લાખ રૂપિયા ઉપરના 10 લેવલમાં સરખે ભાગે વેચાશે. તો આ 1 લાખ રૂપિયા જે વેચાય 10 લોકોમાં, 10 લેવલમાં, બરાબર, તો 10 10 હજાર રૂપિયા મળે. તો તમે વિચારો કે તમારા નીચે લોકો રિચાર્જ કરતા હશે, ને તમે 10 20 30 40 હજાર રૂપિયા આમનામ રીપરચેસ ઇન્કમ થી કમાતા હશો. 10 હજાર રૂપિયા પર મંથ લેવલ ઇન્કમ, ખાલી આ તો કેશબેક થી ઇન્કમ ફ્રોમ જસ્ટ જીઓ મોબાઈલ રિચાર્જ. એક સિમ્પલ મોબાઈલ રિચાર્જ ની વાત કરી, હજી બીજી સર્વિસ વાપરશે એનું તો કેશબેક અલગ. તો આ પોટેન્શિયલ છે, આ પાવર છે નેક્સ્ટ મની નું. અને તમે જે એપ્લિકેશન વાપરશો, તમે ફાયદો કરશો, એ તો અલગ જ. દર વર્ષે તમે 2 થી 5 હજાર નો આ રીતે અલગ અલગ સર્વિસ વાપરીને બચત કરી શકશો. રેફરલ ઇન્કમ જે મેન ઇન્કમ છે, આ છે રેફરલ ઇન્કમ. રેફરલ કઈ રીતે કરવા અને એનો ફાયદો શું? તો તમે સમજો કે તમે કહેશો કે યાર હું તો રેફર નહીં કરી શકું, મારા માટે તો આ ટફ છે, હું કઈ રીતે કરું, કોને કરું, માનશે નહીં માને. તો તમે એક સિમ્પલ વસ્તુ સમજો કે તમે નાના હતા ત્યારથી લઈને જ્યારથી સોશિયલ મીડિયા વાપરવાનું શરૂ કર્યું, અને આ ઇન્સ્ટાગ્રામ ને રીલનો જમાનો આવ્યો, ત્યાં સુધી માઉથ પબ્લિસિટી કરતા, ક્યાંક ગયા હોય ને મોલમાં, રેસ્ટોરન્ટમાં, શોપિંગ કરવા, મૂવી જોવા, ક્યાંય પણ ફરવા, તો આપણે લોકોને આવીને કહેતા, ફ્રેન્ડ્સને કહેતા, જો આ ટ્રીપમાં મને આ મજા આવી, આ રીતે એન્જોય કર્યું, અહીંયા આ જગ્યા હતી, કે પછી અહીંયા રેસ્ટોરન્ટમાં આ ફૂડ છે, આ નવી સર્વિસ ઇન્ટ્રોડ્યુસ કરી છે, નવું રેસ્ટોરન્ટ છે, XYZ.
આપણે લોકોને શેર કરીએ, લોકો જતા. આજે સોશિયલ મીડિયાનો જમાનો છે, આજે આપણે માઉથ પબ્લિસિટી કરવા નથી જતા, મળવા નથી જતા, પણ આપણે શું કરીએ ખબર છે, જ્યાં ગયા હોય ને એ જ વસ્તુની આપણે સ્ટોરી લાઈન મૂકી દઈએ, એ જ જગ્યાને આપણે ટેગ કરીએ, એનું આઈડી ટેગ કરીએ, એની લોકેશન ટેગ કરીએ, એટલે લોકોને ઇનડાયરેક્ટલી આપણે માર્કેટિંગ કરીએ છીએ. એ લોકો જોશે કે હા આ તો મારા ઘરના નજીક છે, આ તો અમદાવાદમાં જ છે, અને એને ગમશે તમારી સ્ટોરી, તો વગર તમને પૂછે, વગર તમારે કીધે, તમારી સ્ટોરી જઈને એ વ્યક્તિ ત્યાં જશે. અને જો એ વ્યક્તિ ત્યાં ગયો તો તમને એ લોકો કહેશે કે લો આ તમારી સ્ટોરી જોઈને આવ્યો, તો લો આ 5-25 રૂપિયા રાખો, લો એને 10,000 નું બિલ બનાવ્યું તો 1,000 રૂપિયા તમે રાખો. નહીં, તમે ફ્રીમાં માર્કેટિંગ કરી, ફ્રીમાં સ્ટોરી મૂકી, ફ્રીમાં એડવર્ટાઇઝિંગ કરી, તમને શું એ લોકોએ તમારું જે બિલ બન્યું હતું એમાં 5-10% ડિસ્કાઉન્ટ આપ્યું હતું કે સ્ટોરી મૂકશો 10% ડિસ્કાઉન્ટ આપશું કે કસ્ટમર આવશે તમારો થ્રુ તો તમને આપશું? નહીં, તમે ફ્રીમાં પ્રમોશન કર્યું અને તમે કહો છો તમારથી કંઈ થાય નહીં, તમે કોઈ શેર ના કરી શકો, કોઈ રેફર ના કરી શકો, તમે અજાણતા રેફર કરો છો, તમે અજાણતા લોકોના બિઝનેસને વધારો છો, તમે અજાણતા લોકોને બિઝનેસ અપાવો છો, તમે અજાણતા લોકોને ધંધો કરી આપો છો. લોકો કમાઈ રહ્યા છે તમારા સ્ટોરીથી, તમારા સ્ટેટસથી, તમારા એક એવા એક્સક્યુઝ થી કે આ મને નથી આવડતું. તમે એ જ તો કરી રહ્યા છો, માર્કેટિંગ જ કરી રહ્યા છો, તમે શેર જ કરી રહ્યા છો, તમે લોકોને વસ્તુ રેકમેન્ડ જ કરી રહ્યા છો, રેફર જ કરી રહ્યા છો, પણ અત્યાર સુધી જે રેકમેન્ડ કરી રહ્યા છો, રેફર કરી રહ્યા છો, એનો તમને 1 રૂપિયો નથી મળ્યો. પણ જો નેક્સ્ટ મનીમાં તમે સ્ટાર્ટ કર્યા પછી સ્ટેટસ મૂકશો, સ્ટોરી મૂકશો, નેક્સ્ટ મની વિશે વાત કરશો, તો તમને હજારો લાખો રૂપિયા મળવાની શક્યતાઓ છે. શક્યતા એટલે કીધું કે તમે જો એક્ટિવલી ઇન્વોલ્વ થશો, લોકોને શેર કરશો, લોકોને તમારી લિંકથી જોઈન કરાવશો તો ડેફિનેટલી મળશે, પણ નહીં કરો તો નહીં મળે. તમારા દ્વારા જેટલા પણ લોકો આવશે એ તમારા લેવલ 1માં આવશે, તમારા રેફર કોડથી જે લોકો આવશે એનો મળશે 1500 ના 20%, એટલે 300 રૂપિયા પર રેફર. તમે એકને રેફર કર્યો 300, બીજાને કર્યો 300, ત્રીજાને કર્યો 300, જેટલા પણ લોકો તમારા દ્વારા આવે એને 300 300 રૂપિયા મળશે. એ વ્યક્તિ કોઈને લાવે તો તમારું બીજું લેવલ થઈ જાય, મતલબ તમે જેને લાયા એના તો 300 300 મળ્યા, એ એક્ટિવ ઇન્કમ થઈ, આપણે કામ કર્યું ને આપણને પૈસા આવે, એ એક્ટિવ ઇન્કમ. હવે તમે કામ નથી કરતા પણ તોય તમને ઇન્કમ આવે, એ પેસિવ ઇન્કમ. એટલે તમારું લેવલ 1 જે છે એ કોઈને લાવે તો તમારું બીજું લેવલ થઈ જાય, અને બીજા લેવલના તમને મળે 2%, એટલે 30 રૂપિયા. એટલે જે તમને રેકમેન્ડ કર્યું હતું બરાબર એને તો 300 મળ્યા તમે જેને લાયા હતા, પણ તમને 30 રૂપિયા મળ્યા એ કોઈને લાવ્યો તો. હવે બીજા લેવલ વાળો વ્યક્તિ કોઈને લાવે તો તમારું ત્રીજું લેવલ થઈ જાય, તમને ત્રીજા લેવલના મળે 45 રૂપિયા. તમારું ત્રીજું લેવલ કોઈને લાવે તો તમારું ચોથું લેવલ થઈ જાય, ચોથા લેવલના તમને મળે 60 રૂપિયા. ચોથા લેવલ વાળો વ્યક્તિ કોઈને લાવે તો પાંચમું લેવલ થઈ જાય, અને પાંચમા લેવલના મળે 75 રૂપિયા. પાંચમા લેવલ વાળો કોઈને લાવે તો છઠ્ઠું લેવલ થઈ જાય, છઠ્ઠા લેવલ વાળાના મળે 90 રૂપિયા. છઠ્ઠા લેવલ વાળો કોઈને લાવે તો સાતમું લેવલ થઈ જાય, સાતમા લેવલના મળે 105 રૂપિયા. સાતમા લેવલ વાળો કોઈને લાવે તો આઠમા લેવલના 8%, એટલે 120 રૂપિયા. આઠમા લેવલ વાળો કોઈને લાવે તો આપણું નવમું લેવલ થઈ જાય, નવમું લેવલ જેવું આવે કોઈ એટલે આપણને 135 રૂપિયા મળે. નવમું લેવલ કોઈને લાવે તો આપણું દસમું લેવલ થઈ જાય, દસમા લેવલના આપણને 150 રૂપિયા મળે. તો આ રીતે તમે સમજો કે જેમ જેમ નીચે જાઓ છો એમ એમ પેસિવ ઇન્કમ છે, અને તમને પૈસા વધતા જાય છે, પર્સન્ટેજ વધતા જાય છે. આ બિઝનેસની ખાસિયત છે, ત્રણ ખાસિયત છે આ બિઝનેસની. પહેલી કે જેમ જેમ નીચે ગયા એમ એમ પર્સન્ટેજની ઇન્કમ વધી, જ્યાં તમારી સૌથી મોટી ટીમ બને ને નીચે બને ડેપમાં 6 થી 10 લેવલનું, ત્યાં જ સૌથી વધારે ઇન્કમ છે, એટલે મોટી ટીમ મોટી ઇન્કમ. બીજું કે અહીંયા કંઈ ખરીદવા વેચવાનું નથી, કોઈ પ્રોડક્ટ ખરીદવાની નથી, કોઈ સાબુ શેમ્પુ ખરીદવાના નથી, લોકો જે કરી રહ્યા છે એ જ વસ્તુ લોકો કરશે, રિચાર્જ, શોપિંગ, બસ બુકિંગ, ઇન્સ્યોરન્સ, એ બધું લોકો ઓલરેડી કરી જ રહ્યા છે, તો એ જ વસ્તુ કરવાથી એ લોકોને ફાયદો થશે. બીજું મતલબ બે વસ્તુ કીધી, ત્રીજું, ત્રીજામાં ઇન્સ્ટન્ટ પૈસા, એટલે જેવું તમે કોઈને રેફર કરો બીજી જ સેકન્ડે તમને પૈસા મળી જાય, ત્રીજી સેકન્ડે એને વિડ્રો કરો, એટલે 3 થી 4 વર્કિંગ ડેઝમાં તમારા બેંકમાં આવી જાય. તો મજેદાર ઇન્કમ છે, કામ કર્યું પૈસા હાજર. હવે માની લો તમને એમ થાય કે યાર આ 5-25 થી તો શું થાય, 30-45 રૂપિયાથી શું થાય, તો આપણે જોઈએ કે પાવર ઓફ ડુપ્લિકેશન પોટેન્શિયલ શું છે આનું.
તો તમે માની લો કે ખાલી પાંચ તમારા મારા જેવા એક્ટિવ લોકોને જે કામ કરવા માંગે છે એવાને લઈ આવ્યા, અને એ લોકોને આ મીટિંગમાં રોજ લઈ આવ્યા અને એ લોકોને શીખવાડ્યું, તો 300 × 5 1500 રૂપિયા તમે કમાઈ લેશો. એટલે તમે જે સબસ્ક્રિપ્શનના 1500 રૂપિયા આપ્યા હતા એ તમારું ફ્રી થઈ ગયું, અને તમે આખી જિંદગી જે બચતને એ કરશો એ તો અલગ બરાબર. એટલે તમે જે આપ્યું એ તો તમે પાંચ લોકોને રેફર કરીને જ રિકવર કરી લીધું, તમારું સબસ્ક્રિપ્શન ફ્રી કરી દીધું. એ પાંચ લોકોને એ જ શીખવાડો કે તમે પાંચ પાંચ લાવો અને તમારા સબસ્ક્રિપ્શન ફ્રી કરાવો, એટલે બીજા લેવલ પર 750 રૂપિયા તમે અહીંયાથી કમાઈ ચૂક્યા હશો. એ જ 25 લોકો ઓર પાંચ પાંચ ત્રીજા મહિને લાવે બીજા બરાબર, તો 125 × 45 એટલે 5625 રૂપિયા તમે કમાઈ ચૂક્યા હશો. એ જ 125 ઓર પાંચ પાંચ લાવે તો 625 રૂપિયા તમે, 625 ની ટીમ સાઇઝ પર રેફરલ 60 રૂપિયા, તો 37,500 રૂપિયા કમાઈ ચૂક્યા હશો. 625 લોકો હજી પાંચ પાંચ લાવે તો 3125 ની ટીમ સાઇઝ અને તમે 2,34,000 રૂપિયા કમાઈ ચૂક્યા હશો. એટલે 5 મહિનામાં ઓલમોસ્ટ 2,80,000 રૂપિયા તમે ટોટલ કમાઈ ચૂક્યા હશો. છઠ્ઠા સાતમા આઠમા નવમા દસમા લેવલ સુધી જો 100% ડુપ્લિકેશન થાય તો જો એમાઉન્ટ જે આવે છે એ બહુ મોટી છે અને માઇન્ડ બ્લોઈંગ એમાઉન્ટ છે. કદાચ તમે વિચારી ના શકો એવી એમાઉન્ટ છે, તમે કદાચ વિચાર્યું નહીં હોય કે આટલી ઇન્કમ થઈ શકે. તો એ કેટલી છે? તો જો 100% સક્સેસ જાઓ તો 178 કરોડ છે, પણ આપણે એને અત્યારે કન્સિડર નથી કરતા. 50% તમે સક્સેસ થાઓ તો 89 કરોડ છે, આપણે એને ભૂલી જાઓ. જો તમે 10% સક્સેસ જાઓ તો 17.8 કરોડ, આપણે એને ભૂલી જાઓ. 1% કામયાબ થાવ છો તો 1.78 કરોડ, એને ભૂલી જાઓ. હું કહું છું 0.1% પણ જો તમે કામયાબ થાવ છો 10 મહિનામાં વર્ષમાં તો 17.8 લાખ રૂપિયા, જે પ્રેક્ટિકલી પોસિબલ છે અને ઘણા બધા લોકો કમાયા છે. 0.01%, આ તો હર કોઈ કરી શકે. 1.78 લાખ એટલે 1,80,000. તમે માની લો કે 15,000 ની નોકરી કરો છો મહિને, 12 મહિના ગણો, 15,000 × 12, 1,80,000 રૂપિયા તમને મળે. 1,80,000 રૂપિયા જો તમે કન્સિડર કરો તો અહીંયા તમે 2 થી 4 કલાક પોતાના મન ફાવતા ટાઈમ પ્રમાણે કામ કરીને કમાશો, અને ત્યાં બીજાની મતલબ જો હુકમી કરીને. તો તમે સમજો કે તમે વાઇસ છો, તમે અત્યારે જોબ કરો, બે પેરેલલ કરો, તમને લાગે કે જોબ કરતા સારી ઇન્કમ થાય છે પછી ફૂલ ટાઈમ કરી શકો છો, ત્યાં સુધી પાર્ટ ટાઈમ કરવાનું. તો તમારી ઇન્કમ તમારા ઉપર ડિપેન્ડ કરશે કે તમે કેટલા એફર્ટ આપો છો અને કેટલી કમાવા માંગો છો. લાસ્ટમાં હું ઘણી બધી ઓફર શેર કરવા જઈ રહ્યો છું, અને તમે હજી સુધી હાઉસફુલ મીટિંગ રાખી એના માટે સેલ્યુટ છે. સ્ટાર્ટિંગથી લઈને હજી સુધી તમે બન્યા છો અને હાઉસફુલ મીટિંગ છે એના માટે. તો ચલો, બહુ ઇમ્પોર્ટન્ટ જે આપણે ઇન્કમની વાત કરી સ્ટાર્ટિંગમાં કે લોકોને ક્રેડિટ થયા, લોકો એક દિવસમાં 5,000, 10,000, 20,000, 40,000, 50,000, 1,00,000 રૂપિયા, 2,00,000 રૂપિયા કઈ રીતે કમાયા એ પણ જાણી લઈએ. સ્ટાર રેન્ક રેન્ક ઇન્ટ્રોડ્યુસ કંપનીએ કર્યો કે તમે એક ટાર્ગેટ લઈને ચાલો અને સારું એવું અચીવમેન્ટ કરો તો તમને આખા વર્ષનું એક્સ્ટ્રા બોનસ અર્ન કરવાનો મોકો, કે તમે એક વર્ષ સારું કામ કર્યું અને એક સારો એવું રેન્ક અચીવ કરી લીધો તો આખા વર્ષની મહેનત તમારી વસૂલ, આ જે ઇન્કમ બતાવી આગળ એ તો મળશે એના સિવાય એક્સ્ટ્રા. સ્ટાર રેન્કમાં કરવાનું શું? તો તમે જે 5 લોકોને લાવ્યા એ 5 થ્રુ, લેવલ 1માં 5 જોઈએ, અને એ 5માંથી કોઈ પણ ગમે તેટલા લાવે, લેવલ 2માં 25 જોઈએ. માની લો કે એક જ વ્યક્તિ 25 લઈ આવ્યો તો તમારે લેવલ 2માં 25 લોકો થઈ ગયા, તો તમને એ સ્ટાર રેન્ક અચીવ થઈ જશે. એટલે તમારે લેવલ 1માં માની લો કે 10 લોકો છે તો એ 10માંથી કોઈ એક લાવે, કોઈ બે લાવે, કોઈ ત્રણ લાવે, કોઈ પાંચ લાવે, કોઈ 10 લાવે, જેમ ગમે તેટલા લાવે, મલિન ટોટલ બીજા લેવલમાં 25 થાય એટલે તમે સ્ટાર રેન્ક અચીવર થઈ જાઓ. અને સ્ટાર રેન્કના તમને મળે 2,500 રૂપિયા, જે બાકી રેફરલ ઇન્કમ ને મળે તો અલગ, પણ 2,500 રૂપિયા તમને મળે. અત્યારે એક્સ્ટ્રા કંપનીના કંઈક રિવોર્ડ ચાલી રહ્યા છે. હું લાસ્ટમાં કહું કે જો આ જાન્યુઆરી 2024માં તમે આ રેન્ક અચીવ કરી લેશો તો તમને એક્સ્ટ્રા રિવોર્ડ મળશે. તો 2,500, અને એની સિવાય શું એક્સ્ટ્રા રિવોર્ડ છે હું લાસ્ટમાં સમજાવું. તો આ 2,500 રૂપિયા સ્ટાર રેન્કના. જો તમે સિલ્વર રેન્ક અચીવ કરી લેશો તો સિલ્વર રેન્ક માટે શું કરવાનું? પહેલા તો તમારા 3 અલગ અલગ લેગમાં, લેગ એટલે તમે માની લો 5 લોકોને રેફર કર્યા એ બી સી ડી ઈ, તો એ તમારો એક લેગ, સી તમારો બીજો લેગ, ઈ તમારો ત્રીજો લેગ, એ રીતે અલગ અલગ લેગ થયા. તો માની લો એ 3 અલગ અલગ લેગમાંથી, એના નીચે ગમે તે અનલિમિટેડ ડેપ, એના 1,000માં લેવલે કોઈ સ્ટાર રેન્ક અચીવર
बन्यो एवा त्रण लोग, त्रण अलग अलग लेग थी एक एक व्यक्ति स्टार रैंक अचीवर बन्या, ने तमारी टोटल टीम साइज 250 लोगों की तमारी टीम थई गई ग्रीन आईडी, तो तमे सिल्वर रैंक अचीवर बनी जाओ छो, और सिल्वर रैंक में तमने 20,000 रुपया कंपनी एक्स्ट्रा रिवॉर्ड आपसे, तमारी जे इनकम छे तो खरी प्लस 20,000 रुपया एक्स्ट्रा। एवीज रीते गोल्ड मा तमे ત્રણ અલગ અલગ લેગ થી સિલ્વર બનાવી દો છો કે જેની 250 ટીમ સાઇઝ અને ત્રણ મતલબ અલગ અલગ લેગ થી સ્ટાર એવા ત્રણ સિલ્વર બનાવી દો છો, અને 1,000 લોકોની ગ્રીન આઈડી તમારી થઈ જાય છે, તો તમે બની જાઓ છો ગોલ્ડ। ગોલ્ડમાં તમને 1 લાખ રૂપિયા કંપની એક્સ્ટ્રા રિવોર્ડ આપશે, જે આકાશ સરને કાલે ક્રેડિટ થયું, અને એક્સ્ટ્રા બોનસ જે અત્યારે ચાલી રહ્યું છે એ થયું, એટલે ડબલ ઇન્કમ એમને મળી। ડાયમંડ રેન્ક જે હું બહુ જલ્દી બનવા જઈ રહ્યો છું, ડાયમંડમાં શું થવાનું કે તમે ત્રણ અલગ અલગ લેગ થી ગોલ્ડ બની જાઓ, અને તમે 5,000ની ટોટલ ગ્રીન આઈડી ટીમ બનાવો અનલિમિટેડ ડેપ સુધી બરાબર, તો તમને 3 લાખ રૂપિયા એક્સ્ટ્રા રિવોર્ડ મળશે। 3 લાખ રૂપિયા, તમે વિચારો કે તમે 2 વર્ષમાં ડાયમંડ બનાવો ને, તો એટલીસ્ટ 6-7 લાખ રૂપિયાની ઇન્કમ થઈ જાય। 3 લાખ આ અને બીજી રેફરલ ઇન્કમ ટીમની થઈને, તો તમે વિચારો કેટલી મતલબ પેસિવ ઇન્કમ તમે અહીંયાથી કરી શકો છો। એ જ રીતે ક્રાઉન ડાયમંડ બનો, તો 20,000ની ટોટલ ટીમ સાઇઝ અને 3 અલગ અલગ લેગ થી ડાયમંડ જોઈએ, 10 લાખ રૂપિયા। 10 લાખ, તમે વિચારો 5 વર્ષમાં તમે ક્રાઉન ડાયમંડ બનો ને, હું તો કહું છું આ 2-3 વર્ષમાં તમે પ્લાનિંગ કરીને ચાલો ને, તો 2 થી 3 વર્ષમાં બની જાઓ, પણ હું કહું છું 5 વર્ષમાં ક્રાઉન ડાયમંડ બન્યા, તો ક્રાઉન ડાયમંડ ના 10 લાખ, ડાયમંડ ના 3 લાખ, ગોલ્ડ ના 1 લાખ, ને સિલ્વર ને સ્ટાર ને બધા મલાઈન 14 થી 15 લાખ રૂપિયા થયા। તો તમે વિચારો કે તમે 15 લાખ રૂપિયા ખાલી એક રેન્ક અચીવ કરી લીધો, 15 લાખ આ અને બીજા રેફરલ ઇન્કમ ને બીજી ઇન્કમ જે આવતી હશે એ અલગ, એટલે ટોટલ તમારી 30-40-50 લાખ રૂપિયાની ઇન્કમ થઈ જાય। તો 5 વર્ષમાં બનો અને 50 લાખ રૂપિયા 5 વર્ષમાં કમાયા, તો પર યર તમારી 10 લાખ રૂપિયાની ઇન્કમ થઈ। આ મોટું વિચારવાની જરૂર છે કે મારે આજથી 2 વર્ષ પછી 5 વર્ષ પછી ક્યાં જવું છે, એનું આજથી પ્લાનિંગ કરવાનું છે, એના માટે આજે તૈયાર થવાનું છે। તો આ રેન્કની સમરી કે સ્ટાર રેન્કમાં એક્સ્ટ્રા 2500, સિલ્વર રેન્કમાં 20,000, ગોલ્ડમાં 1 લાખ, ડાયમંડમાં 3 લાખ અને ક્રાઉન ડાયમંડમાં 10 લાખ। એના સિવાય આપણે હવે શું કરી શકીએ કે નેક્સ્ટ મની જોઈન થવા માટે નેક્સ્ટ સ્ટેપ શું? તો જેણે પણ તમને ઇન્વાઇટ કર્યા છે, સૌથી પહેલા આ મીટિંગ પછી એને કોલ કરો, મેસેજ કરો, એની જોડે નેક્સ્ટ મની સ્ટાર્ટ કરો, વેઇટ ના કરો, સ્ટાર્ટ કરો નેક્સ્ટ મની। નેક્સ્ટ મની સ્ટાર્ટ કરશો તો કંઈક મળશે, નહીં તો કંઈ નહીં મળે। આપણે ઓફર એ જાણીએ છીએ લાસ્ટમાં, અને જે ટેસ્ટિમોની જે સ્ટાર્ટિંગમાં વિડીયો બતાવ્યો જે લોકોનો છે, એમાંથી અમુક લોકોને આપણે સાંભળીશું પણ ખરા, પણ એની પહેલા અત્યારે હવે તમારા માઇન્ડમાં શું ચાલી રહ્યું હશે? રાઈટ ડિસિઝન એટ રાઈટ ટાઈમ, એક નિર્ણય કે જે તમારી મતલબ કિસ્મત બદલી શકે છે। તમારા દિમાગમાં 2 વસ્તુ ચાલી હશે કે કરું કે ના કરું, કરીશ તો શું થશે, નહીં કરું તો શું થશે, તો ચલો જોઈ લઈએ નહીં કરો તો શું થશે। માની લો કે તમે નહીં કર્યું તો કોઈ પોઝિટિવ ચેન્જ નહીં આવે, તમે જે જીવી રહ્યા છો લાઈફ એ ચાલતી રહેશે, તમે જે રીતે લાઈફ કાટી રહ્યા છો એ રીતે મતલબ ગુજરી જશે બરાબર। તમને એવું થશે જે તમે કદાચ અત્યારે તમારા પેરેન્ટ્સને જુઓ છો કે યાર આખી જિંદગી પતી ગઈ, કઈ ભેગું ના થયું, પણ જો તમે કરી લીધું તો 2 સંભાવના છે, કાં તો સફળ થશો કાં તો અસફળ। હવે ચલો તમે પહેલા નેગેટિવ વિચારો છો, તો આપણે જોઈ લઈએ અસફળ થયા તો શું થશે। તો અસફળ થયા તો તમને 1770ની સામે લાઈફ ટાઈમ ગેરન્ટેડ કેશબેક ને અર્નિંગ ઓપોર્ચ્યુનિટી ને એ બધું જે મળ્યું એમાં તમે આખી જિંદગી બચત કરી લેશો। પણ જો જો સફળ થઈ ગયા તો દોસ્ત જિંદગી બદલાઈ જશે, ખાલી 1% સફળ થયા તો 2 કરોડ આવશે, હું તો કહું 0.1% પણ સફળ થયા 18 લાખ આવશે, હું કહું છું 0.01% પણ સફળ થયા 1,80,000 આવશે, હું તો કહું છું કે ખાલી મતલબ કહેવાય ને કે ખાલી નામના સફળ થયા ને તો 5-10 હજાર રૂપિયા તો કમાઈ લેશો, વધારે વાત નથી કરતો, બાકી વધારે તો જે કમાવા વાળા કમાયા જ છે, પણ તમારું 1770 ના સબસ્ક્રિપ્શન ના 5-10-20 ગુણા તો તમે એમનેમ કમાઈ લેશો, બાકી તમે સમજદાર છો, શું કરવું એ તમે જાતે વિચારી લો। તો અમારી જોડે જોઈન કરો, તમારું ડિસિઝન લો અને આજે જ આ બિઝનેસને સ્ટાર્ટ કરો,